વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડ્રાય મંચુરિયન બનાવીશું. મિત્રો, આ મંચુરિયન એકદમ સોફ્ટ બને છે. જો તમારે મંચુરિયન કડક બનતા હોય તો આ રેસિપી પ્રમાણે તમે બનાવશો તો તમારા મંચુરિયન પણ એકદમ સોફ્ટ બનશે. તો ચાલો આપણે શરૂ કરીએ. શરૂ કરતા પહેલા મિત્રો, તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે રેસિપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. સૌ પ્રથમ આવી રીતે ગાજરને છીણ કરી લેવું. અહીં મેં 4 મોટા ગાજરને છીણું આવી રીતે ખમણી લીધેલું છે. આવી રીતે કપમાં મેઝર કરીએ તો આવી રીતે ખાલી મૂકીને આમ લેવલ અપ કરવાથી આવા 3 કપ આ ગાજરનું છીણ છે. આવી રીતે પ્રેસ કરીને નથી લેવાનું તો વધારે સમાશે. પછી એક મીડિયમ કોબીને મીડિયમ કાણાવાળી ખમણીમાં ખમણી લીધેલું છે. તમે જોઈ શકો છો કોબીને આપણે કપમાં મેઝર કરીએ તો આવી રીતે એને ખાલી મૂકવાનું જ છે ગાજરની જેમ, અને આવી રીતે આમ લેવલ અપ કરવાનું છે. આવા કપ 3 કપ આ કોબી છે. પછી એક મોટા વાસણમાં આવી રીતે ખમણેલી કોબી લેવી, ખમણેલું ગાજર લેવું અને તેમાં મીઠું ઉમેરવું. આવી રીતે મીઠું ઉમેરીને તેને આવી રીતે દબાવીને મિક્સ કરવું, જેથી મીઠું ઓગળીને કોબી અને ગાજરમાં જે પાણી હશે તે છૂટી જાય. તમે કોબી અથવા તો ગાજર કોઈ પણ ક્વોન્ટિટી વધારે લઈ શકો છો. મેં અહીં બંને સેમ લીધેલી છે. મીઠું સરસ ઓગળી ગયું છે. હવે તેને આપણે આવી રીતે 5-10 મિનિટ માટે એમને એમ રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મંચુરિયન માટેની બીજી સામગ્રીઓની તૈયારી કરી લઈએ. પછી લીલી ડુંગળી એટલે કે સ્પ્રિંગ ઓનિયનને આવી રીતે લીલા પાર્ટ અને વ્હાઈટ પાર્ટમાં કાપી લેવાની છે. ડુંગળીને કપમાં મેઝર કરીએ તો લીલો પાર્ટ પણ 1 કપ છે અને વ્હાઈટ પાર્ટ પણ 1 કપ છે. પછી 10-12 બીન્સ લેવી, તેને કપમાં ગણીએ તો તે 1/2 કપ છે. અને બીન્સ ઉમેરવું તે ઓપ્શનલ છે. જો તમારા ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી ઝીણું સમારેલું કેપ્સિકમ લેવું, તે મેં અહીં એક મીડિયમ લીધેલું છે. તેને કપમાં મેઝર કરીએ તો તે 3/4 કપ છે. તમે જોઈ શકો છો. પછી લીલા લસણને પણ ઝીણું સમારી લીધેલું છે. તેનો લીલો પાર્ટ ગણીએ તો તે 1 કપ છે અને વ્હાઈટ પાર્ટ ગણીએ તો તે 1/2 કપ છે. પછી 1/3 કપ સૂકી ડુંગળી લેવી. પછી આવી રીતે લસણને પણ ઝીણું સમારી લેવાનું છે. તેને કપમાં મેઝર કરીએ તો તે 1/4 કપ છે. આદુને પણ ઝીણું સમારી લીધેલું છે, તે આવી રીતે 2 ટેબલ સ્પૂન છે. આપણે આ કોબી અને ગાજરને મીઠું નાખીને રાખેલું હતું તેની 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને એક તપેલી ઉપર આવી રીતે વ્હાઈટ કપડું રાખી દેવું અને તેમાં આને આવી રીતે નીચોવીને લઈ લેવું. આ પાણીને આપણે છેલ્લે વઘાર કરીશું ત્યારે તેને ઉમેરી દઈશું. અત્યારે તેને સાઈડમાં રાખી દઈએ. પછી આમ કરી જેટલું નીચોવાય તેટલું નીચવી લેવું. આને આપણે પછી ઉપયોગ કરીશું. પાછી તે જ કડાઈમાં આપણે આ ગાજર અને કોબીને રાખેલ હતી તેને લઈ લઈશું. પછી તેમાં બીન્સ ઉમેરીશું, સૂકી ડુંગળી ઉમેરીશું, લીલી ડુંગળીનો થોડોક ભાગ ઉમેરીશું, થોડોક આપણે પછી ઉમેરવાનો છે વઘારમાં, અને લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ પણ આપણે અડધો ઉમેરીશું. આવી રીતે અડધાથી થોડુંક બાકી રાખી દેવાનું છે. પછી તેમાં કેપ્સિકમ ઉમેરીશું, લીલા લસણને પણ આપણે થોડુંક બાકી રાખી દઈશું, થોડુંક વ્હાઈટ પાર્ટ. આમ આપણે અડધાથી થોડુંક બાકી રાખી દીધેલું છે. પછી તેમાં થોડુંક આદું ઉમેરીશું. તમને કટકીવાળું ન ભાવતું હોય તો તમે આનું છીણ પણ લઈ શકો છો. થોડુંક સૂકું લસણ. પછી તેમાં આપણે કોર્નફ્લોર લઈશું. કોર્નફ્લોર આવી રીતે આમ કટ કરીને જ લેવાનો. આવી રીતે આડેધડ નથી લઈ લેવાનો, આમ કટ કરીને
લેવાનું છે અને મેંદો ઉમેરીશું 2 ટેબલ સ્પૂન. તમે બીજા બધા મંચુરિયનના વિડીયોઝ જોયા હશે તેમાં તે લોકો 1 કપ અને 1/2 કપ જેટલા બંને ફ્લોર લેતા હોય છે. તો આપણે સાવ એકદમ ઓછા ફ્લોરથી આ મંચુરિયન બનાવીશું જેથી તે એકદમ સોફ્ટ બનશે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું એક વખત. પછી તેમાં 1 ટેબલસ્પૂન મરીનો ભૂકો ઉમેરવો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને આપણે હવે ધીરે ધીરે મિક્સ કરીશું. લોટને આપણે એકી સાથે નથી ઉમેરી દેવાના. આ જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે. પછી તેમાં આપણે પાછો 2 ટેબલસ્પૂન મેંદો ઉમેરીશું અને આપણે પાછું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી લાસ્ટ 1 સ્પૂન મેંદો અને 1 સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું અને છેલ્લે મિક્સ કરીને હવે આપણે તેના બોલ વાળી લઈશું. તમે જોઈ શકો છો આપણે કેટલો ઓછો ફ્લોર જોયો તે. પછી આપણે તેના બોલ વાળી લઈશું. તમે બોલની સાઇઝ તમારા હિસાબ પ્રમાણે તમે નાની મોટી કરી શકો છો. આમ આપણે બધા મિક્સચરના બોલ વાળી લઈશું. આવી રીતે ઝાઝા મંચુરિયન બનાવવાના હોય અને છેલ્લે સહેજ પાણીવાળું લાગે તો તમે તેમાં મેંદો અથવા તો કોર્નફ્લોર ઉમેરી શકો છો. તમે આ મિક્સચરમાં લીલા મરચાં પણ ઉમેરી શકો છો. મેં અહીં સ્કીપ કર્યા છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે મંચુરિયન બોલ ઉમેરીશું. ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખેલી છે અને તરત જ આપણે હલાવવાના નથી. આમ થોડીક વાર પછી તેને આવી રીતે હલાવવાના અને હળવા હાથે તેને ફેરવવાના છે. ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સ્લો હોવી ન જોઈએ. જો ફ્લેમ સ્લો હશે તો તે મંચુરિયનના બોલ્સ તેલ પી જશે. થોડીક વાર પછી પાછા ફેરવીશું. ઘડી વળી ફેરવતા નથી રહેવાના. જો આપણે મંચુરિયન બર્થડે પાર્ટી કે કીટી પાર્ટી માટે બનાવતા હોય તો આવી રીતે તે અધકચરા થઈ જાય ત્યારે તેને કાઢી લેવા અને પછી આપણે સેકન્ડ ટાઈમ જ્યારે સર્વ કરવા હોય ત્યારે તેને એક વખત ફ્રાય કરી લેવા ગોલ્ડન થાય ત્યાં સુધી. મંચુરિયન આપણા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તેને આપણે ટીસ્યુ પેપર પર કાઢી લઈશું. તમે જોઈ શકો છો સહેજ પણ મંચુરિયન ફૂટ્યા નથી. બધા મંચુરિયન બોલ્સ તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો બધા સરસ ગોલ્ડન બ્રાઉનના થયા છે. આવી રીતે મોટી સાઇઝના મંચુરિયન બોલ બનાવીએ તો તે 32 થાય છે. આમાંથી 4-5 તો ખવાઈ પણ ગયા. આવી રીતે મંચુરિયન બોલ એમનેમ પણ ભાવે છે. જો તમે નાની સાઇઝમાં મંચુરિયન બનાવશો તો તે 35-36 બનશે. ચાલો હવે આપણે આગળ વધીએ. પછી જે આપણે શરૂઆતમાં ગાજર અને કોબીમાંથી પાણી નિતારીને લીધેલું હતું તે પાણીમાં આપણે કોર્નફ્લોર ભેળવીશું. આ પાણી કપમાં મેઝર કરીએ તો 1 કપ અને 1/4 કપ છે. કોર્નફ્લોર આપણે 2 ટેબલસ્પૂન ઉમેરીશું અને તેને સરસ મિક્સ કરી લઈશું. આ પાણી આપણું ખારું પાણી છે એટલે આપણે જ્યારે મંચુરિયન બનાવીએ ત્યારે હવે આગળની પ્રોસેસમાં મીઠું નહીં ઉમેરવાનું, નકર તે વધારે ખારા થઈ જશે. સરસ કોર્નફ્લોર મિક્સ થઈ ગયો છે. પછી એક મોટી કડાઈમાં 1/3 કપ તેલ લેવું. આવી રીતે તેલ ગરમ થાય એટલે તેમાં લસણની કટકી ઉમેરી, પછી તેમાં આદુની કટકી ઉમેરવી. પિંકીસ થાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે ફ્રાય કરીશું. મંચુરિયનમાં લસણ અને આદુની કટકી હોય તો તે મોઢામાં આવે તો વધારે મજા આવે છે. પણ તમારે તેની પેસ્ટ લેવી હોય તો તમે પેસ્ટ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો લસણ અને આદુ સરસ પિંકીસ થઈ ગયું છે. અડધું કેપ્સિકમને આવી રીતે મીડિયમ ટુકડા કરી લેવા અને નાના એક ગાજરનું છીણ કરી લેવું. તેને આપણે ઉમેરી દઈશું. પછી તેમાં જે લીલી ડુંગળી આપણે બચાવીને રાખેલી હતી તે ઉમેરી દઈશું. લીલું લસણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને ફાસ્ટ જ રાખવાની છે. આપણે આ બધા વેજીસને કૂક નથી કરવાના.
મંચુરિયનમાં સહેજ તેનું ક્રન્ચી પણ હોય તો તે ખાવામાં વધારે મજા આવે છે. પછી તેમાં આપણે જે કોર્નફ્લોરનું ગાજર અને કોબીના પાણીમાં બનાવેલું હતું તે મિક્સચર ઉમેરી દઈશું. પાછું કહું છું, આ મિક્સચર ખારું હોવાથી આપણે તેમાં મીઠું નથી ઉમેરેલું. પછી તેમાં 1 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું અને 1 વખત મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે કોર્નફ્લોર ઉમેર્યા પછી. પછી તેમાં 1/2 કપ ટોમેટો કેચઅપ ઉમેરીશું, 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ ઉમેરીશું, પછી તેમાં 1 ટેબલસ્પૂનથી થોડુંક વધારે એવું ગ્રીન ચીલી સોસ ઉમેરીશું. ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ તમે તમારા હિસાબ પ્રમાણે વધઘટ કરી શકો છો. પછી તેમાં 1 ટેબલસ્પૂન વિનેગર ઉમેરીશું, તે પણ તમે વધઘટ કરી શકો છો. પછી બધું બરાબર મિક્સ કરી લઈશું. 1 વખત મિક્સ કરીને પછી તેમાં 1 ટેબલસ્પૂન સોયા સોસ ઉમેરીશું અને પાછું આપણે બરાબર મિક્સ કરી લઈશું. મસ્ત સ્મેલ આવી રહી છે મિત્રો. આવી રીતે બધા સોસ મિક્સ કરીને ગેસની ફ્લેમને ફાસ્ટ કરી લેવી અને પછી બનાવેલા મંચુરિયન તેમાં ઉમેરી દેવા અને હળવા હાથે બધા મંચુરિયનને આપણે કોટ કરી લઈશું. બધા મંચુરિયન બોલ આવી રીતે કોટ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવી. પછી આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. પછી મંચુરિયન ઉપર આવી રીતે ગ્રીન ગાર્લિક ઉમેરીને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે એકદમ સોફ્ટ એવા ડ્રાય મંચુરિયન. તો મિત્રો, તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવા સોફ્ટ ડ્રાય મંચુરિયનની રેસિપી જાણી શકે અને તેના ફેમિલી જોડે એન્જોય કરી શકે. થેન્ક યુ. આવજો.